ગુજરાતના પડેપડની ખબરો પર રહેશે અમારી નજર. 33 જિલ્લાના સચોટ અને નિપક્ષ નીડર અને ચાબાત પત્રકાર સાથે સમાચાર. માત્ર ને માત્ર સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ જોતા રહો. જોઈ ટીવી ચેનલ નંબર 008 પર તેમજ તમામ સોશિયલ મીડિયા પર મોજૂદ. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. રાજ્ય સ્થાપના દિન તારીખ 1 મેથી સમગ્ર ગુજરાતમાં મારું ગામ કોરોના મુક્ત ગામ રાજ્યવ્યાપી અભિયાનનો પ્રારંભ. કલેક્ટર રાયલના વિડીયો કોન્ફરન્સ હોલ ખાતે ખાસ ઉપસ્થિત રહીને મારું ગામ કોરોના મુક્ત ગામ અભિયાનમાં સહભાગી બનતા જિલ્લા પ્રભારી મંત્રી શ્રી બચુભાઈ ખાબડ. નર્મદા જિલ્લાની 659 પ્રાથમિક શાળાઓમાં જરૂરી સુવિધાઓ સાથે કોવિડ કેર સેન્ટર કાર્યરત. રાજપીપળા ગુજરાત રાજ્ય સ્થાપના દિન નિમિત્તે તારીખ 1 મેથી તારીખ 15 મે 2021 સુધી સમગ્ર ગુજરાતમાં મારું ગામ કોરોના મુક્ત ગામના કરાયેલા રાજ્યવ્યાપી અભિયાનનો આજથી પ્રારંભ કરાયો છે. ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય શ્રી દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તેમજ રાજ્યના પંચાયત વિભાગના મંત્રી શ્રી જયદ્રથ સિંહ પરમાર વગેરેની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતેથી આજે યોજાયેલા ઉક્ત કાર્યક્રમનો બાયસેક ઈગ્રામ પવન ચેનલ તથા જીસવાના માધ્યમથી જીવંત પ્રસારણ કરાયું હતું, જે તે ઉપસ્થિત મહાનુભાવો પદાધિકારીશ્રીઓ અધિકારીશ્રીઓએ નિહાળ્યું હતું. ગુજરાતના ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ, પશુપાલન અને ગૌસંવર્ધનના વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી તેમજ નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી બચુભાઈ ખાબડ તેમજ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના મેનેજિંગ ડિરેક્ટરશ્રી અને જિલ્લાના પ્રભારી સચિવશ્રી એસ જે હૈદર આજે રાજપીપળા અને કલેક્ટર રાયલ ખાતેના વિડીયો કોન્ફરન્સ હોલ ખાતે ઉપસ્થિત રહીને ઉક્ત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી ડીએસા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એલએમ ડિંડોર, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ નિવાસી, અધિક કલેક્ટર શ્રી એચ કે વ્યાસ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર કેપી પટેલ, સિવિલ સર્જન ડોક્ટર જ્યોતિબેન ગુપ્તા સહિત જિલ્લા આરોગ્ય તંત્રના અધિકારીશ્રીઓ પણ તેમાં જોડાયા હતા. અંતરે ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લામાં મારું ગામ કોરોના મુક્ત ગામ અભિયાન હેઠળ જિલ્લાની 659 પ્રાથમિક શાળાઓમાં કોવિડ સેન્ટર કાર્યરત કરીને તેમાં કુલ 31,012 પથારી બેડની સુવિધા વ્યવસ્થા કરેલ છે. આ કોવિડ કેર સેન્ટરમાં ગાદલો, ઓસિકુ, ચાદર, 400 પીવાના પાણીની સુવિધા ઉપરાંત અન્ય વપરાશ માટે વાપરવાના પાણીની સુવિધા, માસ્ક, સેનિટાઇઝર, દવાની કીટ, સેનિટેશનની સુવિધા અને સફાઈની તેમજ નાહવા માટેની પણ અલાયદી સુવિધા કરાયેલ છે. ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તેમજ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના ઉક્ત કાર્યક્રમમાં જીવંત પ્રસારણને જિલ્લા કક્ષાએ, તાલુકા પંચાયત કક્ષાએ અને ગ્રામ પંચાયત કક્ષાએ પદાધિકારીઓએ ઉપસ્થિત રહીને નિહાળ્યું હતું અને પોતાના ગામને કોરોના મુક્ત ગામ બનાવવા અંગે માર્ગદર્શન મેળવી આ અભિયાનને સફળ બનાવવા સંકલ્પબદ્ધ થયા હતા. બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17, હરમેશ સત્યની સાથે. આજે 1 મે ગુજરાતના સ્થાપના દિને રાજ્યના મુખ્યમંત્રી શ્રી અને મહામહિમ રાજ્યપાલ શ્રીએ ઓનલાઈનથી સમગ્ર ગુજરાતને જે વાત કરી છે અને અમને પણ ગઈ કેબિનેટની અંદર આદરણીય મુખ્યમંત્રીએ જે વાત કરી હતી કે સમગ્ર ગુજરાતના 8,000 ગામડા, 14,000 પંચાયતો એના ભાગરૂપે આજે નર્મદા જિલ્લાની અંદર પણ મારા વહીવટીતંત્રના અધિકારીઓ સાથે અમારા પ્રભારી સચિવ શ્રી હૈદરજી, કલેક્ટર શ્રી, એસપી શ્રી અને વહીવટના તમામ અધિકારીઓ સાથે બેઠક કરીને આજથી શરૂઆત થાય કે મારું ગામ કોરોના મુક્ત, એના માટે અમારા સંગઠનના મિત્રો સાથે પણ એમને અમે કામે લગાડવાના છે. ચૂંટાયેલા તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતનો પ્રમુખ, સરપંચશ્રીઓ, તમામ ચૂંટાયેલા પદાધિકારીઓને પણ આની વચ્ચે કામે લગીને જે એક એક ઘર સુધી જે પ્રવાસ કરવાના છે, સર્વે કરવાના છે, મારી આશા વર્કર છે, આંગણવાડી બહેન હશે, આયુષ હશે કે ડૉક્ટર હશે કે એને ઘરની અંદર તપાસ કરીએ કે સંક્રમણની અંદર કોઈ છે, હશે તો એના ગામની પ્રાથમિક શાળાની અંદર એને કંઈ અઠવાડિયું રાખીને સારવાર તય કરશું, નથી તો એવા લગભગ 12 લાખ અમે દવાઓના કીટ બનાવ્યા છે. એ કીટનો એને ઘેરે આપી દઈશું તો એ 2-3 દિવસ એ દવા લેશે તો એનાથી પણ સારું થશે, એનાથી સંક્રમણ પણ ઓછું થશે. અને નાના મોટા શરદી ખાંસીવાળા છે એને પણ સારવાર એને ઘેરે જઈને એ ટીમ સાથે, એવી 627 જેટલી ટીમ આ જિલ્લાની અંદર આયોજન કર્યું છે, એની સાથે અમારા સંગઠનના લોકો પણ જશે, ચૂંટાયેલા પણ લોકો જશે, બધા સાથે મળીને એક એક ઘર સુધી 5-5 તાલુકાની અંદર અને શહેરની અંદર પ્રવાસ કરીને આ 1 તારીખથી 15 તારીખ સુધી આ અભિયાનને પાર પાડવા માટે જેનાથી આજે અમે એની શરૂઆત કરી છે. આદરણીય મુખ્યમંત્રીએ પણ સૂચના આપી છે
અને મારા વહીવટીતંત્રના અધિકારીઓએ પણ એના માટેની ખૂબ પહેલ કરી છે અને આ જિલ્લાની અંદર જિલ્લાના અધિકારીઓને પણ અભિનંદન પાઠવું છું કે આ જિલ્લાની અંદર ઓક્સિજનની પણ પૂરતી વ્યવસ્થા છે. મારા પ્રભારી સચિવે પણ એની ચિંતા 1000 ગેસના બોટલ માંગ્યા હતા, એ પૈકીના આજે 300 અમારે અવેલેબલ આવી ગયા છે. રેમડેસિવિર અમારા ઓક્સિજન અમારા એના ઇન્જેક્શન પણ છે, દવાઓ પણ પૂરતી છે, બેડની પણ પૂરતી વ્યવસ્થા કરી છે અને આ જગ્યાએ લેબ પણ અમે ટૂંક સમયની અંદર શરૂ કરી રહ્યા છે. ઓક્સિજન માટેનું પણ સેન્ટર 1-8 મહિનાની અંદર એચપીસીએલ કંપની પણ કરી રહી છે. નાના મોટા લાઇટના પ્રશ્નો હતા એને પણ અંડરગ્રાઉન્ડ અમે લાઇટ કરી રહ્યા છીએ, એના પણ રાજ્ય સરકારે 96 લાખ રૂપિયા મંજૂર કર્યા છે. મારું પૂરું ટીમ આખી કામ કરીને આ મારો જિલ્લો રોગમુક્ત થાય અને દરેક ગામ પણ ચિંતા કરે કે બીજા ગામનો ગામમાં ના આવે, એના ગામના માણસો ગામમાં રહે અને ગામ પણ સર્વે કરીને આગેવાનોની 10 જણની ટીમ બને, એ ટીમના માધ્યમથી પણ એની તપાસ કરીને કોઈ જણાય સંક્રમિત તો એને પ્રાથમિક શાળામાં મૂકી આપીને એને પણ સારવાર થાય. આ રીતનું આ અભિયાનની અંદર અમારા જિલ્લાની આખી ટીમ સંગઠન ચૂંટાયેલા અને વહીવટીતંત્રની ચિંતા કરીને કામ કરી રહ્યા છે.